डॉक्टर पुनीना આજના એપિસોડમાં આપણે આવ્યા છે ચાડેશ્વર ચોકડી આગળ આવેલ ગ્રીનડોર કાફે ખાતે. આપણી સાથે છે ગ્રીનડોર કાફેના જે બાકીદારો છે એ પૈકીના એક મંજીતસિંહ યાદવ અને બીજા છે આપણી સાથે અમર મિસ્ત્રી. આ થઈ તમે બધું જોઈ રહ્યા છો, આ જે બધું ડિઝાઇન આર્ટવર્ક એ બધું અમર મિસ્ત્રીએ કર્યું છે. અહીં માણવા મળશે કુદરતનું સાનિધ્ય અને કળાત્મક માહોલની મજા. મંજીતસિંહ, મને એ કહો કે તમારો આ કાફે શરૂ કરવાનો કન્સેપ્ટ તમને ક્યાંથી આવ્યો? કન્સેપ્ટ એમાં એવું છે કે અમે બધા છે ને પહેલાથી બધા અલગ અલગ કેફેઝમાં ને બધી જગ્યાએ બેસતા હતા, તો ત્યાં આગળ કેવું કે અમને ખુલીને બેસવાનું હતું મળતું, એ બધા પ્રોબ્લેમ હતા. એટલા જ્યાં પહેલાં અમે વિચારેલું ખાલી કે અમે આવી રીતના પોતાનું એક કેફે હોય કે પોતાની જગ્યા હોય તો ત્યાં જઈને આપણે આપણી રીતે કંઈક પણ કરી શકીએ, બેસી શકીએ, સારી રીતે એ કરી શકીએ, જે બિઝનેસ સ્ટાર્ટિંગ કરી શકીએ છે. તો એ રીતે અમે પહેલાં ખાલી વિચાર વાતો કરતા હતા બધા ભેગા થઈને. પછી એક દિવસ મને ઓલરેડી આ ફૂડ લાઇનમાં ઇન્ટરેસ્ટ હતો અને બીજું કે આપણે છે મને થતું બધું એવું બનાવતા, તો એના લીધે અમે લોકોએ પ્લાન કર્યો ભેગા થઈને કે આપણે કેફે સ્ટાર્ટ કરીએ. અને અત્યારની જનરેશનમાં કેવું કે કેફે એટલે બધા પબ્લિક બેસવા આવે, લોકોને ગમે છે આમ આજકાલ ફાસ્ટ ફૂડ અને બધું ખાવાનું, તો એ રીતે અમે સ્ટાર્ટ કરેલું છે. આજના સમયમાં કેફે એટલે કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ કે ચા કોફી પીવા માટેનું આહલાદક સ્થળ, જ્યાં દોસ્તો સાથે બેસીને ગપ્પા પણ મારી શકાય, મોજ મજા પણ કરી શકાય અને બિઝનેસ મીટિંગ પણ કરી શકાય. તમે આ ફાસ્ટ ફૂડ ચાલુ કર્યું તો અહીંયા કઈ કઈ પ્રકારની વેરાયટી તમે રાખો છો? વેરાયટી જે પણ ફાસ્ટ ફૂડની જેટલી પણ, જેમ કે મેગી છે, પાસ્તા છે, પછી પીઝા છે, રેપ છે, ગાર્લિક બ્રેડ છે, મોકટેલ છે. મોકટેલ એટલે કોકટેલ સ્ટાઇલનું નોન આલ્કોહોલિક મિક્સ પીણું, જે આલ્કોહોલિક દ્રવ્ય વગર બનાવવામાં આવે, જેને ઝીરો પ્રૂફ પીણું પણ કહેવામાં આવે છે. આ બિન આલ્કોહોલિક પીણું કોકટેલ યુગનો પ્રારંભ થયો ત્યારથી જ અસ્તિત્વમાં આવ્યું છે. જેરી થોમસની બાર ટેન્ડર્સ માર્ગદર્શિકા સહિત પ્રથમ અમેરિકન કોકટેલ પુસ્તકમાં ટેમ્પરન્સ પીણા તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. મોકટેલ સામાન્ય રીતે જ્યુસ, હર્બ્સ અને સોડા વોટરના ઉપયોગથી બનાવતું નોન આલ્કોહોલિક આઈસ્ડ ડ્રિંક છે. જ્યાં વિશ્વની શ્રેષ્ઠ કોકટેલ મળે છે તેવા લંડનમાં પણ અનેક શ્રેષ્ઠ મોકટેલ મળે છે જે લોકપ્રિય બની ચૂક્યા છે. આ વર્જિન ડ્રિંક્સ શહેરના સૌથી ટ્રેન્ડી બારના મેનુ ઉપર પોપઅપ થવાનું શરૂ થઈ ચૂક્યું છે. આલ્કોહોલથી ઉદ્ભવતા બીજા દિવસના હેંગઓવરને ટાળવા મોકટેલ્સ વધુ ને વધુ પ્રચલિત થઈ રહ્યા છે. આ છે સ્પાઇસી ગુવાવા મોકટેલ. ગુવાવા એટલે શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો જમરૂખ, અને સ્પાઇસ માટે અંદર લીલા મરચાના સ્લાઇસ કરીને એના ટુકડા નાખ્યા છે. આમાં તમે પીશો એટલે તમને જમરૂખનો સ્વાદ તો આવે જ છે, પણ જે મરચાની જે તીખાસ જીભ પર આવે છે ને એની મજા છે. અને આ જે સ્પાઇસી ગુવાવા મોકટેલ જે છે એ આ કાફેટેરિયાની આ કાફેની સ્પેશિયલ આઈટમ છે. એ સિવાય પણ ઘણી બધી મોકટેલની આઈટમો બનાવે છે લોકો, પણ મને જમરૂખ, કારણ કે ભરૂચના જમરૂખ આમે ફેમસ, એટલે મને જમરૂખની ફ્લેવર ભાવે છે, એટલે હું નોર્મલી જ્યારે પણ અહીં આવું છું ત્યારે આ જ ફ્લેવર પીઉં છું. તમે જોઈ રહ્યા છો પ્લસ આપણે મોકટેલ ટેસ્ટી છે, મોકટેલ અહીંયા ટ્રાય કરજો, મોકટેલ પણ અહીંયા સારામાં સારા મળશે.
ગાર્લિક બ્રેડ આપણે સારામાં સારી મળશે અને મેગી પાસ્તા પાસ્તા અહીંયા બહુ મસ્ત મળશે આખા ગુરુમાં તમને કોઈ જગ્યા પર ખાવાની મળે પાસ્તા તમે તમારી જે કુક છે એમાંથી જ કોઈ કુક કરે છે કે તમે સ્પેશિયલ કુક હાયર કરો એટલે કુક પણ હાયર કર્યો છે આપણે અને જે અમારું ગ્રુપ છે એમાંથી બી બધા ચાલુ જ છે કરવાનું આ અમલ કરે છે હું પોતે કરું છું તમે પોતે શું બનાવો છો હું બધું જ બનાવી લઉં છું અહીંયા તમને જેવી ખાવા મળે છે તે બધું મને આવડે છે હું બનાવી પણ લઉં છું સારી રીતે ભરૂચ શહેરની પૂર્વે અને નેશનલ હાઈવે નંબર 8 ને અડીને આવેલા જાડેશ્વર ગામની સામેના ભાગમાં કે કમ્પાઉન્ડ ખાતે કાર્યરત આ ગ્રીન ડોર કાફે માત્ર મોકટેલ્સ માટે નહીં પરંતુ પીઝા પાસ્તા ગાર્લિક બ્રેડ સહિતના ફાસ્ટફૂડ માટે પણ પ્રખ્યાત છે અમારે આ આખી જે કાફે એરિયા છે એને ડિઝાઇન કર્યો છે તો આ કઈ કયા કન્સેપ્ટ સાથે આ કાફે એરિયા પર કામ કર્યું છે આપણે કાફે કન્સેપ્ટ આપણે પહેલા તો આપણું બેક સાઇડ છે અને ગ્રીનરી છે આપણે એરિયા ગાડી ગ્રીન ડોર તરફથી મતલબ પેઇન્ટિંગનો કોન્સેપ્ટ આપતો વિચારો છે ગ્રીન ડોર આજે મેચ થાય થોડું અને થોડું બુક્સ ને પેઇન્ટિંગ બી એ ટાઈપની થીમ માટે કહી દીધું કોલેજ પબ્લિક માટે હવે તમે કઈ ડીશ બનાવી શકો છો પહેલી પસંદગી બની ચૂક્યું છે તમે શું શું બનાવો છો પીઝા બનાવું છું ગાર્લિક બ્રેડ બનાવું છું ફ્રેન્ચ ફ્રાઈઝ પછી મેગી પાસ્તા અહીંના મેનુમાં ફાસ્ટફૂડ ઉપરાંત હોટ અને કોલ્ડ ડ્રિંક્સની અનેકવિધ વેરાયટી મળતી હોય ફૂડ લવર્સ બાળકો અને પરિવાર સાથે અહીં આવવાનું પસંદ કરે છે પીઝા છે કે પાસ્તા છે એ બધે મળતા હોય પણ દરેકની કુક કરવાની એક સ્ટાઇલ હોય એટલે એ તમારી સ્ટાઇલમાં કયું ફ્લેવર આવે ફ્લેવર ને એવું કંઈ ના હોય પણ આમાં બધાનું અલગ અલગ જગ્યા પરનું અલગ અલગ એ હોય આપણે ત્યાં જે ચટણીઝ ને બધું બનાવીએ છીએ એ આપણી સ્પેશિયલ છે કે એ ચટણીનો ટેસ્ટ આવશે તમને અલગ જેમ કે તમે કોઈ પણ પીઝા ખાવ છો તેની ઉપર જે લાગે છે એ આપણે અહીંયા બને છે ને એ આપણે અહીંયા બનાવીને ખવડાવીએ એ તમારી મોનોપોલી આઈટમ છે ટૂંકમાં કહીએ તો સ્પેશિયલી મેડ ચટણી અને ફાસ્ટફૂડની વેરાયટી અહીંની સ્પેશિયાલિટી બની ચૂકી છે ગ્રીન ચટણી બનાવે છે રેડ ચટણી બનાવે છે પછી પેસ્ટો સોસ અહીંયા જાતે બને છે પેસ્ટો સોસ ને થોડુંક એક શું છે એ જરા કહો પેસ્ટો સોસ કોને કહેવાય પેસ્ટો સોસ એટલે અહીંયા જે જેમ કે પાસ્તા સોસ કેવો અલગ આવે એ રીતે એક પેસ્ટો સોસ કરીને જેમ કે માયોની સોસ આવે તંદુરી સોસ આવે એ રીતે એક પેસ્ટો સોસ એની અંદર શું શું નાખો છો એમાં ગ્રીન ને હોય ધાણા હોય છે ને એ બધું હોય છે અલગ 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 બધું તો હું અત્યારે એવું લાગે છે કે એ જે એમની ચટણીની જે રેસીપી છે ને આપણી સાથે રિવીલ કરવા નથી માંગતા અને એ જરૂરી છે દબાવીને ખાધા પછી જો તમારા ગજવામાંથી કેશ ન નીકળે તો પણ ચાલશે કારણ અહીં ડિજિટલ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે આપણો વર્કિંગ અવર કયો વર્કિંગ અવર તો સવારે 11:30 થી રાતના 11 વાગ્યા સુધી અત્યારે ઓપન રાખીએ છીએ પ્લીઝન્ટ અને સંગીતમય વાતાવરણમાં ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સની લિજ્જત માણવી હોય તો અહીં એકવાર જરૂર આવજો મારો કે સિટીમાં રહેતો હોય કોઈ તો એને અહીંયા આવવું તો 8-10 કિલોમીટર તો એવું કોઈ એટ્રેક્શન અહીંયા છે કે જે માણસ ક્યાંથી અહીંયા ખાવા માટે આવે અહીંયા એટ્રેક્શનમાં એ મળે કે તમને એક તો નેચર મળે સૌથી બેસ્ટ અને સેટરડે સન્ડેમાં અમે અહીંયા મ્યુઝિક નાઇટ ને બધું પણ રાખીએ છીએ તો એની માટે જે ભરૂચમાં કશે નહીં તમને જોવા નહીં મળે એ અમે ટ્રેન ચાલુ કર્યો છે મ્યુઝિક નાઇટ કે રાત્રે મ્યુઝિક આમ સિંગર હોય ગાવા માટે અને બધા મ્યુઝિક એન્જોય કરતા કરતા એટલે તમને બોમ્બે કે દિલ્હી કલકત્તાના જે કેફેટેરિયાની જે ફીલ મળે છે આપણે ભરૂચમાં આવ્યું છે તો એ રીતે પબ્લિક ને મળે એટલે એટલા માટે સિટીમાંથી પણ લોકો અહીંયા જમવા માટે કે ખાવા માટે આવે છે આપને આજનો એપિસોડ કેવો લાગ્યો તમારા પ્રતિભાવો અમને કોમેન્ટ બોક્સમાં લખજો આવતા સપ્તાહે ફરી મળીશું નવા એક વિડીયો સાથે ત્યાં સુધી તમે જોઈ રહ્યા છો એક વીક ડોક્ટર ફૂડી લાઈક એન્ડ શેર